નમસ્કાર, હું ભરત સાધુ અને આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એક મુહિમ બની ચૂક્યું છે જે જન જનને, ઘર ઘરને વૈદિક સનાતન સંસ્કૃતિની સાથે જોડી રહ્યું છે. વર્તમાનમાં અમુક ફૂટી નીકળેલા પંથો જેમના સ્વામીઓ પોતાની રીતે મનઘડત ભ્રામકતાભરી વાતો કરીને જગતને મૂર્ખ બનાવી રહ્યા છે અને નવી પેઢી ત્યાં ભ્રામકતામાં ફસાઈને સનાતનથી વિમુખ બની રહી છે. અનાદિ ભગવાન મહાદેવ, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ, પૂર્ણ પરષોત્તમ ભગવાન કૃષ્ણ, જગતજનની જગદંબા માં આદ્યાશક્તિ, તમામ પર આ લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે. અને એવો બફાટ કે જે તમે સાંભળો તો પણ તમને લાગે કે આ લોકો નર્યું, પાખંડ અને ખોટું પીરસી રહ્યા છે. એવા લાખો યોદ્ધા ભગવાન સ્વામિનારાયણ તૈયાર કર્યા છે, માટે સ્વામિનારાયણ ભગવાન છે. ઘણા મોટા મોટા કથાકારો એમ કે છે કે સ્વામિનારાયણ મહાપુરુષ હતા. અરે સ્વામિનારાયણ ભગવાન ના ભગવાન હતા. ડોબાવ, તમને શું ખબર પડે એ કોણ હતા? એ કોણ હતા એ તમારે સમજવું હોય ને તો આવવું પડે અમારી સત્સંગી જીવનની કથામાં, બેસવા આવવું પડે, સાંભળવા આવવું પડે. પાઠશાળા છે આ, આમાં આવે ને તો ખબર પડે એ કોણ હતા. તમને એમને ન સમજાય. તમે સ્ટુડન્ટ છો કોમર્સ ના અને આ બાપ છે ગ્રંથ એ મેડિકલ કોલેજ નો છે. તમે ગમે એમ વાતો કરો, ફિલ્મ ના ગીતો ગાવ એટલે ભગવાન મટી જાય? મટે જ નહીં, તમારા જેવા લાખો આવે તો. સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, જેન જ્યાં જવું. તમારા સ્વામી ભગવાન ના ભગવાન હતા તો સૃષ્ટિ ની ઉત્પત્તિ એને જ કહી દીધી? 250 વર્ષ પેલા આ પૃથ્વી નથી, સૃષ્ટિ નથી. હે, અને જે મહાપુરુષો રાષ્ટ્રનું રક્ષણ કરીને શહીદ થઈ ગયા છે, તો એમાં તમારો શું ભાગ હતો એ જણાવો પેલા, બરાબર. બાકી ખોટી તમારા ભગવાનને મોટા ગણાય અને બીજા ભગવાનને નાના ગણવાની તો અમે હવે ભૂલ ન કરો તો મહેરબાની છે. તમે તમારા ભગવાનને તમારી પાસે રાખો તો સારું છે. હવે કરોડો માતાજીઓ સ્વામિનારાયણનું ભજન કરીને શક્તિશાળી થઈ, તમે ભાગ્યશાળી છો કે તમને પુરુષોત્તમ નારાયણ ઓળખાણા છે. માતાજીનો ફોટો રાખવો પણ ભગવાનની હારે નહીં, બાજુમાં ગમે ત્યાં. બાકી સિંહાસનની અંદર તો આપણે આપણા એક મહારાજ રાખવા. અને તમને ક્યારેક એમ મન થાય કે આપણા કુળદેવી છે, અથવા તો તમારો જે ભાવ હોય, દર્શન કરવા જવામાં કોઈ વાંધો નથી, પણ દર્શન કરો ને ત્યારે તમને એટલું રહેવું પડે કે જેને હું દર્શન કરું છું એને જે શક્તિ આપનારા છે ને એનું ભજન હું કરનારો છું. ખ્યાલ આવે? બધાયમાં મહારાજની શક્તિ કામ કરે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બોલ્યા કે પૂર્વે જે કઈ થઈ ગયું છે ચમત્કાર, કે જે કઈ ભવિષ્યમાં જે કઈ થવાનું છે અને અત્યારે જે કઈ થઈ રહ્યું છે એ મને મળ્યા એવા જે ભગવાન એના વતે જ થાય છે. આ ભાવ રાખવા. એટલે ભાઈ, હવે તમે માતાજી થી પણ મોટા થઈ ગયા, તમારા 250 વર્ષનો ઇતિહાસ છે અને જગતની સૃષ્ટિ જેને રચયિતા છે ભગવાન શક્તિ, એનાથી પણ મોટા થઈ ગયા માતાજીઓથી પણ. તમે હાલી નીકળોમાં હવે તમારે અપમાન કરવાના બંધ કરવા છે કે નહીં ભગવાનના, માતાજીઓના, ભગવાનને નીચા ગણવાના બંધ કરવા છે કે નહીં? એના કરતાં એક કામ કરો, તમારા મંદિરોમાંથી, તમારા પુસ્તકોમાંથી ભગવાનને હટાવી નાખો, તો આ અપમાન કરવાનું બંધ કરી દો, બેમાંથી એક કરો. બાકી હવે સહન નથી થતું અમારાથી. શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન હતા? શિશુપાળને ફોન કરો તો સેવ કરી પા, મોબાઈલ ફોન કરો. શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન હતા? અરે હું 5 પાંડવોએ પૂજ્યો, હું બોલો વચનામૃત નોંધ આપી છે, 5 પાંડવોએ પૂજ્યો, વર્ણ શંકર એવા 5 પાંડવોએ બોલો એને પૂજ્યો, હું શ્રી ભગવાન થઈ ગયો. બીજું હું બોલ્યા, મધના પોડા ઉખેડ્યા એને લઈને મધુસૂદન કહેવાના, બોલો હું એ ક્યાં ઉપમા આપે છે? ગોવાળીઓ છે લાકડી લઈને હું વાસડા ઝાડતો, ભગવાન કહેવાય? કલ્પના કરો, પરંપરા ઠેઠથી ઠેઠ સુધી હેલી આવે છે. એમાં કઈ નવી નવાઈ નથી, એમાં હું આપણે ઉદ્વેગ લાવો, ઓલું કરું. અરે વર્ણશંકર તો તું હતો અને તમે કૃષ્ણ ભગવાનને
કોઈ કઈ પણ શબ્દ બોલો છો, કૃષ્ણ ભગવાન ભગવાન હતા છે ને રહેવાના છે. અમારા 200 વર્ષ 250 વર્ષ થી તમે ભગવાન બનીને બેઠા છો, તો તમારો અને તમે શું કર્યું છે? તમે એ વખતમાં તમારા વખતમાં અંગ્રેજો હતા, તો અંગ્રેજોને કેમ કાઢી ઉમી કાઢી તમારામાં? હે, કેમ અંગ્રેજો રાજ કરી ગયા? અને જ્યારે દ્વારકાધીશ હતા ને કૃષ્ણ ભગવાન, ત્યારે એને ધર્મની સ્થાપના કરી હતી. તમે ધર્મનો નાશ કરવા બેઠા છો.